કેટલાઇઝર મોડર્ન સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કલશો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 5 કોરો કાચબો ભીનો ચાંદો આપણે સ્વાધ્યાય પોથીમાં એના વિશે આપણે આગળના વિડીયોઝની અંદર જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રશ્ન નંબર 6 જે છે એ વાતચીત મૌખિક આપેલી છે, એમાં આપણે પહોંચેલા છીએ. તો એમાં જુઓ તમને શું આપેલું છે. પહેલું કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી. તો આપણે શું કહીશું કે આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી, તો કે જ્યારે જગુની પકડ છે એ છૂટી ગઈ હતી અને બધા જ વાંદરા છે એ ધબાક ગઈને ક્યાં પડ્યા હતા, તો કે પાણીમાં પડ્યા હતા. આમાં સૌથી આપણને વધારે મજા આવી છે. પછી છે બીજું, વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું. તો વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે આપણને કેવું લાગ્યું એ આપણે અહીંયા જણાવવાનું છે. તો આપણને એમ થયું હશે કે વાંદરા પાણીમાં પડી ગયા હોય ત્યારે આપણે જ્યારે નક્કી જ એ પાણીમાં ડૂબી જશે એવું આપણને વિચાર્યું હશે. પછી ત્રીજું છે, તમને કયું વાંદરું સૌથી વધારે ગમ્યું. તો તમને જે સૌથી વધારે જે વાંદરું ગમ્યું હોય તમારે કહેવાનું છે. જગુ ગમ્યું હોય તો જગુ, બરાબર, વાંદરાનો સરદાર જે છે એ ગમ્યો હોય તો એના નામ છે એ તમારે અહીંયા કહેવાનું છે. તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે, તે શું કરતા હોય છે. શું કહે છે, તોફાન કરતા વાંદરાઓને કૂતરાઓને જોયા છે તેઓ શું કરતા હોય છે. તો કે એ જે તોફાન કરતા વાંદરાઓ અને કૂતરાઓ હોય તે કુદાકૂદ કરીને વાહનો છે એ પણ પાડી નાખતા હોય છે, અથવા કંઈ નુકસાન પહોંચાડતા હોય છે. પછી વાહનોના અરીસા હોય તો એ પણ તોડી નાખે છે વાંદરાઓ. પછી ગાડીઓ પર ગોબા પણ પાડી દેતા હોય છે. કેટલાક ઘરમાં ઘૂસી જઈને કેળાની લૂમ અને સિંગની બરણી પણ લઈ જાય છે. આપણે જોઈએ છીએ, આપણે ક્યાં બહાર જાય ક્યાંક બહાર વાંદરાનો ટોળ હોય તો આપણે હાથમાં જે કંઈ પણ વસ્તુ હોય ને ખાવાની એ બધું લઈને વાંદરાઓ છે એ જતા રહે છે. હવે છે પાંચમું, તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો. તો આપણે શું કહીએ કે આપણે આપણને ગમતી વસ્તુ હોય એને મેળવવા માટે આપણે કેટલી જીદ કરીએ છીએ, બરાબર, અને ન મળે તો હાથમાં આવે તે વસ્તુનો આપણે છૂટો ઘા કરીએ છીએ. પછી બ્રશ કરવામાં અને નાવામાં અને કપડાં પહેરવામાં અને આપણે નવા નખરા કરીએ છીએ. પછી ભણવું તો આપણને ગમે ને, એટલે મમ્મી કે એટલે પરાણે પરાણે ભણવા બેસીએ છીએ. અને ટીવીમાં તો સતત આપણે કાર્ટૂન જોયા કરીએ. અને બીજા ઘરના માણસો હોય, સભ્યો હોય, એને આપણે એની ગમતી વસ્તુ પણ આપણે જોવા ના દઈએ. આવા અનેક પ્રકારના તોફાન છે એ આપણે કરતા હોઈએ છીએ. હવે જુઓ સામેના પેજ ઉપર, પેજ નંબર 59 પર છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો એમાં તમને આપેલું છે ઉદાહરણ છે ઊંચા ઊંચા. તો એમના વાક્ય બનાવ્યું છે કે તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા. હવે એમાં તમને એવા 5 શબ્દો આપેલા છે, એના ઉપરથી આપણે વાક્ય છે એ બનાવશું. તો પહેલું છે રમતા રમતા. તો આપણે વાક્ય બનાવીશું, બાળકો રમતા રમતા લડી પડ્યા. પછી બીજું ખાતા ખાતા, તો કે ભાઈ બહેન ખાતા ખાતા વાતો કરતા હતા. ત્રીજું છે કાઢતા કાઢતા, બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા નાકે દમ આવી ગયો. પછી ચોથું ડોલતો ડોલતો, તો કે સિંહ જંગલમાં આમ તેમ ડોલતો ડોલતો ચાલતો હતો. પાંચમું છે કુદાકૂદ, તો કે ગીત ગાતા ગાતા બાળકો કુદાકૂદ કરતા હતા. હવે જુઓ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 માં છે, વાર્તામાંથી તમને ગમતા 3 શબ્દો પસંદ કરો અને વાક્યો બનાવો. હવે તમને અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે, એ છે પૂનમ.
तो शू पूनम पूनम रात्र चंद्र थाळी जेवो गोल देखाय छे तो एनु वाक्य छे तमने आपेलू छे। हवे एवो बीजो शब्द आपणे शोधीए एवा त्रण शब्दो आपणे शोधवाना छे ने आपणे एना विशे वाक्य लखवाना छे। तो छे पेलू छे प्रतिबिंब, तो आपणे एनु वाक्य बनावी अरीसामां आपणने आपणो प्रतिबिंब देखाय छे। बीजो बहादुर, विजय बहादुर छोकरो छे। त्रीजु छे पूछड़ी, तो आपणे वाक्य बनावीशुं अजये कूतरानी पूछड़ी खेंची तेथी कूतरू तेने करड़ी गयू। बराबर, अजये कूतरानी पूछड़ी खेंची तेथी कूतरू छे तेने करड़ी गयू। हवे छे प्रश्न नंबर 9, नीचेना वाक्यों कोण बोले छे ते लखो। हवे अहीं आ वाक्यों कोण बोले छे ते आपणे लखवाना छे। एमां तमने 5 वाक्यों आपेला छे। तो एमां पहेलुं वाक्य छे नक्की चांदो पाणीमां पड़ी गयो छे। तो पहेलामां शुं आवशे? जग्गु। पहेलामां आवशे जग्गु। बीजू छे ना ना आ चांदो नथी, आ तो सरस मजानुं फळ छे। कोण बोले छे? तो के चिंपू। त्रीजू चांदो होय के फळ एने पाणीमांथी बहार तो काढो, कोण कहे छे? मोंटी। पछी चौथू छे वाह केवी मजा पड़शे, काम पण थशे अने गम्मत पण थशे, कोण बोले छे? जगु अने मोंटी। पछी पांचमू ए तो चांदानुं प्रतिबिंब छे, आकाशमां जुओ ए रह्यो तमारो चांदो, कोण बोले छे? महाबली। हवे जुओ प्रश्न नंबर 10, एमां छे लखो केवी छे। हवे अहींया तमने आपेलुं छे के एमनी आंख पाक बोली बराबर पक्षीओनी तो केवी छे ए आपणे अहींया लखवानुं छे। तो पहेलू छे पोपटनी आंख, तो पोपटनी आंख केवी होय? तो के गोल गोल। तो पहेलामां शुं आवशे? पोपटनी गोल गोल आंख। पछी आवशे लीली लीली पाक, पोपटनी आंख गोल होय तेनी पाको केवी होय छे? तो के लीली, एटले गोल गोल आंख लीली लीली पाक। बीजू चकलीनी झीणी झीणी आंख नानी नानी पाक, चकलीનું ચકલી નામનું પક્ષી છે ઈ નાનું પક્ષી છે, જે આપણું ઘરઆંગણાનું પક્ષી છે એની પાક કેવી હોય છે? નાની નાની હોય છે, તમે બધાએ જોઈ હશે। ત્રીજું છે બહેનીની ભોળી ભોળી આંખ કાલી કાલી બોલી, બહેનીની ભોળી ભોળી આંખ કાલી કાલી બોલી। હવે છે ક્યાં છે, તો આપણે એમાં લખીએ પોપટ તો કે લીમડે, બીજું છે ચકલી તો કે ઘરને આંગણે, ત્રીજું છે બહેની તો કે ઘરમાં। બરાબર, હવે જુઓ પેજ નંબર 60, તો એમાં છે સૌને શું ગમે। 60 નંબરના પેજ ઉપર સૌને શું ગમે એમાં ઉદાહરણ છે બોલતો અને ઉડતો પોપટ। તો એમાં પહેલું જોઈએ આપણે શું આવશે ચકલી વિશે આપણે, તો કે રમતી અને ઉડતી ચકલી। તો આપણે પહેલા ખાનામાં લખીશું રમતી અને બીજા ખાનામાં લખીશું ઉડતી। બરાબર, હવે જુઓ બીજું રમતી અને હસતી બહેની, રમતી અને હસતી બહેની। ત્રીજું નાચતો અને કૂદતો હું, નાચતો અને કૂદતો હું। હવે જુઓ પ્રશ્ન નંબર 11, ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો, એમાં તમને ઉદાહરણ આપેલું છે પોપટનું, પોપટ કેવો છે? તો અહીંયા શું બતાવે છે? પોપટ લીલો છે। હવે પહેલું જોઈએ આપણે, તો તમને બે બિલાડી આપેલી છે, એક છે કાળી બિલાડી અને એક છે એ સફેદ બિલાડી છે। તો અહીંયા તમને લખેલું છે કાળી બિલાડી કેવી છે,
तो आपणे शुं लखीशुं काळी बिलाड़ी जाडी छे। बीजुं बन्नेमांथी कई बिलाड़ी पातळी छे तो आपणे शुं लखीशुं बन्नेमांथी सफेद बिलाड़ी पातळी छे। पछी छे हाथी अने घोड़ो, बीजुं चित्र छे हाथी अने घोड़ानुं चित्र छे। तो अहीं तमने सवाल पूछेलो छे हाथी केवो छे तो आपणे शुं लखीशुं हाथी मोटो छे। पछी बन्नेमांथी नानुं कोण छे तो के बन्नेमांथी घोड़ो नानो छे। पछी त्रीजू छे चकली, तमने त्रण चकलीओ आपेली छे तो अहीं तमने सवाल पूछेलो छे केटली चकलीओ छे तो आपने जवाब में शुं लखीशुं त्रण चकलीओ छे। बराबर, हवे आपणे जोई सामेना पेज उपर पेज नंबर 61 पर, एमां तमने चोथुं आपेलुं छे। तो एमां बे छोकरा छे लोंग जी अने शोर्ट जी। तो एमां तमने सवाल छे लोंग जी केवा छे तो आपणे शुं लखीशुं लोंग जी ऊंचा छे। बन्नेमांथी नीचू कोण छे तो के बन्नेमांथी शोर्ट जी नीचा छे। हवे पांचमुं कागड़ानुं अने मोरनुं पीछू आपेलुं छे तो कागड़ानुं पीछू केवुं छे तो के कागड़ानुं पीछू छे ई टूंकुं छे। पछी छे क्यू पीछू लांबू छे तो के मोरनुं पीछू लांबू छे। હવે જુઓ પ્રશ્ન નંબર 12, ઉદાહરણ મુજબ વાક્યો લખો। તો તમને અહીંયા ઉદાહરણ આપેલું છે ચોક જાડો છે બોલપેન પાતળી છે, જાડો પાતળી, બરાબર, એના ઉપરથી એવું વાક્ય બનાવેલું છે ચોક જાડો છે બોલપેન પાતળી છે। હવે અહીંયા પહેલું આપેલું છે સસ્તું ને મોંઘું તો આપણે શું લખીશું લોખંડ સસ્તું છે લાકડું મોંઘું છે। બીજું ભારે હલકું તો કે ટેબલ ભારે છે ખુરશી હલકી છે। પછી જોઈએ ઊંચું નીચું તો કે કબાટ ઊંચું છે પાટલી નીચે છે। ચોથું વાક્ય મોટું નાનું તો કે ટેબલ મોટું છે ખુરશી નાની છે। બરાબર, અહીંયા તમારે આ ચાર વાક્યો છે એ બની ગયા। હવે જુઓ પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 13 છે જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ કરો અને જે વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો। તો પહેલું છે ઐશ્વર્યાની આંખ, ઐશ્વર્યાની આંખો માંજરી છે તો કે જેના વિશે માહિતી હોય ત્યાં ગોળ કરવાનું છે અને વધારાની માહિતી હોય તો ત્યાં ચોરસ કરવાનું છે। તો આંખ છે એની ફરતે ગોળ આવશે અને માંજરી છે એની ફરતે ચોરસ આવશે। પછી બીજું છે આધ્યા ચંચળ છોકરી છે તો ચંચળ ફરતે ચોરસ આવશે અને છોકરી ફરતે ગોળ આવશે। બરાબર, એના વિશે માહિતી આપેલી છે છોકરી વિશે તો છોકરી છે એના એના ફરતે ગોળ કરવાનું છે અને વધારાની માહિતી શું છે તો કે ચંચળ તો એમના ફરતે ચોરસ આવશે। હવે ત્રીજું સોફિયાને ચોખા દાંત ગમે તો આપણે જોઈએ એમાં દાંત ફરતે ગોળ આવશે અને ચોખા ફરતે ચોરસ આવશે। બરાબર, દાંત વિશે વાત કરવામાં છે, દાંત ફરતે ગોળ અને ચોખા ફરતે ચોરસ। ચોથું અરમાન હોશિયાર વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી ઉપર ગોળ અને હોશિયાર ઉપર ચોરસ થઈ ગયું। પછી જોઈએ આપણે પાંચમું
દ્રીજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે. તો દ્વિજ છે એ વાર્તાઓ વાંચે છે. કઈ વાર્તાઓ વાંચે છે? તો કે વિજ્ઞાનની. તો વાર્તાઓ છે એના ફરતે શું આવશે? ગોળ આવશે, અને વિજ્ઞાન ફરતે ચોરસ આવશે. હવે પછીનું છે છઠ્ઠું. પરિતાએ સુંદર દ્રશ્ય જોયું. તો સેના વિશે માહિતી આપે છે? તો કે દ્રશ્ય. તો દ્રશ્ય ફરતે શું આવશે? ગોળ. અને વધારાની માહિતી છે સુંદર. તો એના ફરતે શું આવશે? ચોરસ. બરાબર. પરિતાએ સુંદર દ્રશ્ય જોયું. પછી સાતમું છે દાદાની ફાંદ ગોળ મટોળ છે. તો ફાંદ છે એના ફરતે ગોળ આવશે, અને ગોળ મટોળ છે એના ફરતે ચોરસ આવશે, કારણ કે એ વધારાની માહિતી થઈ કહેવાય. બરાબર. અને ફાંદ છે એના વિશે માહિતી છે. તો ફાંદ ફરતે ગોળ અને ગોળ મટોળ પ્રત્યે ચોરસ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રશ્ન નંબર 13 જે છે એ પૂર્ણ કર્યો. તો હવે જોઈએ પેજ નંબર 62 પર નવો પ્રશ્ન છે, એ આપણે આગળના વિડીયોઝની અંદર જોઈશું.